दमन दीव में प्रधानमंत्री श्रमयोगी मानधन योजना आज विधिवत रूप से लॉन्च हो गई। दमन में स्वामी विवेकानंद ऑडिटोरियम में आज आयोजित लॉन्चिंग प्रोग्राम में सांसद लालूभाई पटेल, प्रदेश भाजपा अध्यक्ष गोपाल दादा, कलेक्टर संदीप सिंह, उप श्रमायुक्त चार्मी पारेख, पीएफ असिस्टेंट कमिश्नर दिनेश वियत सहित महानुभाव द्वारा संयुक्त रूप से प्रधानमंत्री श्रमयोगी मानधन योजना लॉन्च की गई। इस मौके पर सांसद लालूभाई पटेल ने उपस्थित उद्योग प्रतिनिधि, प्रबंधकों, उद्यमियों से कहा कि आप सभी अपने यहाँ काम करने वाले उन सभी श्रमिकों को इस पेंशन योजना का लाभ दिलाए जिनका पगार 15,000 मासिक या इससे कम है। साथ ही अन्य असंगठित श्रमिक को भी पेंशन स्कीम से जोड़ने का प्रयास कीजिए। PMSYM स्कीम की तारीफ करते हुए सांसद ने कहा कि थोड़े से अंशदान से श्रमिक को बुढ़ापे में 3,000 रुपये की मासिक पेंशन का सहारा मिलने लगता है। प्रदेश भाजपा अध्यक्ष गोपाल दादा ने अपने संबोधन में प्रधानमंत्री श्रमयोगी मानधन योजना को असंगठित क्षेत्र के कामगारों को व कर्मियों के लिए उपयोगी बताते हुए इस स्कीम से अधिक श्रमिकों को जोड़ने पर जोर दिया। तो ये लाभ उनको भी मिल सकता है, मगर ज़्यादातर लोग ये उन लोगों को लाभ मिलेगा जो अपनी अलग से रोजी रोटी और छोटे छोटे धंधे करके करते हैं और जिनको किसी से कहीं वो संगठित नहीं है। आशा वर्कर से, आंगनवाड़ी वर्कर से, आ टाइप ना बता समझा लीजिए कि आ बता मानसो आ दायरा में आवे, दायरा में हूँ सो 15,000 रुपया महीने थी ओछा हो एक आ स्कीम नो लाभ ले सके। કહી છે કે પહેલા લોકો ગવર્મેન્ટ જોબ પ્રેફર કરતા હતા, કેમ કે પેન્શન મળે રિટાયરમેન્ટ પછી, બીજી કોઈ સારી કંપનીમાં કામ કરીએ તો એમાં પીએફ કોન્ટ્રીબ્યુશન હોય એટલે કંપની વાળા પણ અડધા પૈસા આપે અને આપણી સેલેરીમાંથી પણ થોડો પૈસા જાય અને પછી રિટાયરમેન્ટ પછી યા તો કંપની છોડીએ એ પછી આપણને પૈસા મળે। તો એવી જ રીતે હવે સરકારે જે સ્કીમ લાવેલા છે એ એવા લોકો માટે છે જે લોકોનું કસે પણ આવું પેન્શન સ્કીમમાં યોગદાન અત્યાર સુધી થઈ નહોતું શકતું। આપણે કોઈ દિવસ જોયું કે કોઈ શાક વેચવા વાળા હોય કે કોઈ મચ્છી માર્કેટમાં જે મચ્છી વેચતી મહિલાઓ હોય એ લોકોનું પેન્શન હતું અત્યાર સુધી નહોતું। એક વસ્તુ હું એ પણ જણાવવા માંગુ છું કે અહીંયા જેટલા ભાઈઓ છે, અગર એમની વાઇફ છે એ લોકો કામ નથી કરતા, યા તો એમનું જ્યારે એમની સેલેરી 15,000 કરતા ઓછી છે તો એ લોકોનું પણ એનરોલમેન્ટ કરાવી શકાય છે। આજ જો હૈ પ્રધાનમંત્રીજી જો હૈ सभी अहमदाबाद में इसका उद्घाटन करेंगे और पूरे देश में जो है एक तरीके से संबोधन करेंगे सारे वर्कर्स को और जितने भी लोग इसके बेनिफिशरीज हो सकते हैं उनके लिए, तो उसका भी प्रसारण आज किया जाएगा। तो आप सभी लोग प्रधानमंत्री जी के भाषण को सुन के और इसके बारे में और अतिरिक्त जानकारी लेके आप यहाँ से जा सकते हैं। जैसा कि सभी स्पीकर जो भी यहाँ पे आए हैं उन्होंने इस योजना के बारे में आपको बताया कि कैसे इसका बेनिफिट लिया जाए, इसकी क्या आवश्यकता है और कौन कौन लोग जो है इसका लाभ उठा सकते हैं। बधाए सारू समझायो स्कीम ना बाबते पेंशन पीएफ पेंशन खरेखर ए आवता दिवसों माटे 60 वर्ष पछी જેનો દીકરો હોય એ મદદ કરે, જેની દીકરી હોય એ મદદ કરે, સગાવાળા મદદ કરે। આજે તો સારો જમાનો, સારો સમય, બધા જ મદદ કરે, આડોશ પાડોશી કામ કરતા હોય, જેને કોઈ કનેક્ટિવ નહીં હોય, કોઈ સાથે જોડાયેલા નહીં હોય, સરકારમાં છે, મોટી કંપનીમાં છે, એમ તો મળે જ છે, પણ જે એમને રોજી રોજ ચલાવતા એના માટે જો ધ્યાન આપ્યું સરકારે, તો ભારત સરકારને ખૂબ અભિનંદન અને ધન્યને પાત્ર અળસતી કરવાની, એ આપણા જ માટે છે ભવિષ્યમાં આપણાને દમણ, વલસાડ, સિલવાસા, ડાંગ અને દાદરા નગર હવેલી। આજે પ્રધાનમંત્રી શ્રમ યોજના મંથન જે છે એ અમારે EPFO ને આપ્યો અને અમારા કમિશનર શ્રી શેખર કુમાર જેવા રિજિયનલ PF કમિશનર વન છે અને એમના નેતૃત્વમાં આ પ્રોગ્રામ અમે આ સફળ બનાવ્યો છે। આમાં જે કારીગર જેના PF કપાતા હોય, જેને ESI હોય, જે 15,000થી નીચે હોય એ લોકો માટે તો PF અને પેન્શન છે, બટ એ લોકો જેના PF પેન્શન નથી એના માટે અસંગઠિત શ્રમયોગી માટે છે। આમાં જે લારીવાળા હોય, રિક્ષાવાળા હોય,
જે કામવાળી ભાઈ હોય, જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના જે લેબરર હોય, આવા જે અસંગઠિત કાર્યકર્તા હોય છે, જે કામ કરતા હોય, એ લોકો માટે આ ફાયદાકારક સ્કીમ છે. એમને રિટાયરમેન્ટ એટલે 60 વર્ષનું રિટાયરમેન્ટ નહીં જ છે, એના પછી 3,000 મહિને પેન્શન ફિક્સ મળવાનું. આમનું જો કે આ સ્કીમમાં લાભ લેવા માટે 18 થી 40ની વચ્ચેના લોકો આ સ્કીમમાં લાભ લઈ શકે. એના માટે આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર જોઈએ છે. મોબાઈલ નંબર એટલે જોઈએ કે એમાં ઓટીપી આવે, એમાં રજીસ્ટર થઈ જાય. અને એમાં એક ફિક્સ ઉંમર પ્રમાણે એક એમાઉન્ટ ફિક્સ કરવી છે. જે રીતે કે 18 વર્ષ હોય તેને 55 રૂપિયા, 19 હોય તો 59, પછી રીતે કરીને 29 વર્ષ થાય તો 100 રૂપિયા, અને 40 થાય ત્યાં સુધી 200 રૂપિયા. એટલે આ સંગઠિત કાર્યકર્તાઓ માટે આ બહુ લાભદાયક છે. અને આજે અહીંયા માનનીય મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ શ્રી લાલુભાઈ પટેલે હાજરી આપી, આપણા દમણના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર એમને પણ, જે સંદીપ કુમાર સિંહ એમની પણ હાજરી હતી, અને ગોપાલ ટંડેલ સાહેબ જે બીજેપીના સ્ટેટ પ્રેસિડેન્ટ છે દમણ અને દીવ, એ પણ હાજરી આપી. એની સાથે સાથે ચરમી પારેખ જે લેબર અને એમ્પ્લોયમેન્ટના ઓફિસમાંથી આવ્યા છે, ડેપ્યુટી કમિશનર છે, અને રમેશ કુંદરાણી જે દમણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે, એ બધાનો અને એ બધાનો હું ખૂબ ખૂબ આભાર, જે આના લીધે અમારો પ્રોગ્રામ અમે જે સક્સેસ કરી શક્યા અને સફળતાથી પૂરું થઈ ગયું. શ્રમિકો રજીસ્ટર કરવા માટે CSC સેન્ટર કહેવાય. CSC સેન્ટર દરેક જગ્યા પર હોય, જે આપણે આધાર બનાવતા હોય ને એ લોકો છે CSC સેન્ટર. ત્યાં જવાનું, મોબાઈલ કાર્ડ, એક મોબાઈલ જોઈએ જરૂરી, આધાર કાર્ડ તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે, અને બેંક એકાઉન્ટ જોઈએ. આ રજીસ્ટર થઈ જાય, જે પહેલી વાર રજીસ્ટર કરે તો કેશ આપવાનો હોય છે, પછી દર મહિને એના એકાઉન્ટમાંથી જે રકમ હોય એ દર મહિને સેમ રકમ છેક સુધી, જ્યારે 60 વર્ષ થાય એ જ રકમ રહે, એમાં કોઈ ફેરફાર નહીં રહેશે. અને જ્યારે રિટાયર થાય 3,000 રૂપિયા. At the desert, we
It doesn't.